આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો લક્ષ અને વિકલનમાં આજે આપણે વિકલનની ચર્ચા કરી લઈએ. વિકલન બે રીતે મળશે તમને, સૂત્રની મદદથી ઝડપથી મળી જશે, પણ જે શરૂઆતના દાખલા છે એને પ્રથમ સિદ્ધાંતથી અથવા તો વ્યાખ્યાથી વિકલન એ રીતનું નામ આપેલું છે. તમને કોઈનું વિકલન મેળવવાનું કીધું હોય અને એમ લખેલું હોય કે પ્રથમ સિદ્ધાંતથી ગણો, એનું સમાનાર્થી શબ્દ વ્યાખ્યાની મદદથી ગણો, તો તમારે અત્યારે હું જે સમજાવું છું એ રીતે ગણવું પડે. તો વાસ્તવિક વિધેય F ના પ્રદેશનું બિંદુ A છે. તમે જાણો છો વિધેયને પ્રદેશે હોય અને સપ્રદેશે હોય, પ્રદેશના બિંદુ A છે એવું કીધું છે, એટલે એ આગળનું લક્ષ મળી શકે. એ આગળનું લક્ષ મળી શકે એટલે આગળનું વિકલન કઈ રીતના ડિફાઈન થાય આપણે જોઈએ છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ A fx માઇનસ fa છેદમાં x માઇનસ a ને વિધેય f નું x બરાબર a આગળનું વિકલિત કહે છે અને તેને સંકેતમાં f' a વડે દર્શાવાય છે. ટૂંકમાં આપણે શું કીધું, તો પ્રથમ સિદ્ધાંતથી વિધેય f નું a આગળનું વિકલન આ રીતે મળે. ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં આદેશ લઈ લીધો અને ચોપડીમાં બીજી રીતે પણ લખેલું હોય છે, હું એ બાજુમાં સમજાવું છું. આ રીતે ન લખેલું હોય, આ તમને સહેલું પડે એટલે લખાવેલું છે. આમાં x માઇનસ a બરાબર a જ તમે ધારી લો તો x બરાબર a પ્લસ a જ થાય અને x નું મૂલ્ય a ની નજીક જાય ત્યારે h નું મૂલ્ય 0 ની નજીક જાય. x જ્યારે a ની નજીક જશે ત્યારે a માઇનસ a 0 ની નજીક જાય. તો f' a નું એક નવું સૂત્ર તમને મળે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ a પ્લસ h માઇનસ f અપોન h. આવું સૂત્ર બુકની અંદર લખેલું છે. તમને એમ થશે કે મેં જે અત્યારે લખાવેલું છે એ અલગ છે, પણ અલગ નથી, આ જ સૂત્ર છે, આમાંથી જ આવેલું છે, આની મદદથી દાખલા સહેલા પડશે. હવે ધારો કે એ આગળના વિકલનને બદલે એમ કહીએ કે f નું વિકલન મેળવો, f નું વિકલન એટલે f ડેસ, તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો તમે x ની જગ્યાએ કોઈ અલગ ચલ લખો તો કોઈ ફેર પડતો નથી, f ડેસ એ x ની જગ્યાએ હું t લખું, લિમિટ t ટેન્ડ્સ ટુ a f t માઇનસ f છેદમાં t માઇનસ a. તો દાખલાની અંદર કોઈ ફેર નહીં પડે. ધારો કે fx x ઘન હોય, ધારો કે તો આની અંદર શું થશે, ધારો કે fx x ઘન હોય તો f થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ઘન માઇનસ a ઘન છેદમાં x માઇનસ a. તો આનો જવાબ સૂત્ર મુજબ ઘાતાંકગણ 1 ગાતબાદ 3 a વર્ગ આવશે. ઈચ જગ્યાએ જો તમે આની અંદર મૂકો fx એટલે x ઘન છે તો ft એટલે t ઘન થશે, તો તમે જોઈ શકો છો બંને સમાન જ મળશે. જેમ અહીંયા x ની બાદ બાકી છે એમ અહીંયા t ની બાદ બાકી છે, આનો જવાબ પણ 3 a વર્ગ જ મળે. આ એટલે લખ્યું છે કે f'x જોઈએ તો હું અહીંયા a ની જગ્યાએ x લખું તો fx માઇનસ fx એવું બની જાય. fx માઇનસ fx એટલે ગણતરી ન થઈ શકે એટલે મેં એમ કહ્યું કે x ની જગ્યાએ t લઈને કરો. હવે મારે f'x જોતા હોય તો એનું સૂત્ર લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx છેદમાં t માઇનસ x. ફરી એક વખત બોલું છું, તમને એમ લખે કે x બરાબર 10 આગળનું વિકલન મેળવો તો તમારે આની મદદથી ગણવાનું, આની કોઈ જરૂર નથી અત્યારે. f ડેસ 10 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 fx માઇનસ f 10 છેદમાં x માઇનસ 10. પણ આ દાખલાની અંદર તમને એમ કહીએ કે આટલું કાઢી નાખે x વર્ગ માઇનસ x નું વિકલન મેળવો તો તમારે આ રીતે મેળવવાનું f ડેસ x, એટલે આ fx છે અને આને આપણે fx કહીશું, એનું વિકલન f ડેસ x બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx છેદમાં t માઇનસ x. એટલે તમારા બે સૂત્રો યાદ રાખવાના છે. ઘણી એને લગતા દાખલા, હા વિદ્યાર્થી મિત્રો એમ તો ઘણી વખત એવો પ્રશ્ન પૂછે કે વિકલન અસ્તિત્વ ધરાવે છે
એવો પ્રશ્ન પૂછે અથવા તો એના માટે સારો શબ્દ વાપરે વિકલનીય છે x બરાબર a આગળ વિકલનીય છે તો ફરીથી એક આ મુદ્દા ઉપર આવીએ હું બોલું એ શબ્દ તમે સાંભળશો એટલે તમને સમજાઈ જશે એટલે આપણે એના માટે કાંઈ લખાવતા નથી તમને એ પ્રશ્ન પૂછે કે વિધેય f x બરાબર a આગળ વિકલનીય છે વિકલનીય ક્યારે હોય f ડેશ એ મળે એટલે એવું કહી શકાય કે વિકલનીય છે f ડેશ એ ક્યારે મળશે તો આના લક્ષનું અસ્તિત્વ હોય એટલે મળે તો આના લક્ષનું અસ્તિત્વ ક્યારે હોય આનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન થાય તો અસ્તિત્વ હોય એના માટે એક નાની નોંધ લખું છું અલગ રંગથી લખું છું જો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx માઇનસ fa છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા થાય તો આનું અસ્તિત્વ હોય fx માઇનસ fa છેદમાં x માઇનસ આના લક્ષનું અસ્તિત્વ હોય એટલે એ આગળ વિકલનીય છે થાય તો f a x બરાબર a આગળ વિકલનીય છે ચેપ્ટર ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 નું પાંચમું ચેપ્ટર આને લગતું જ છે મેં YouTube માં એના વિડિયો નથી મૂકેલા પણ એને આપણે ઓનલાઈન લેવાના છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 13.3 પહેલો દાખલો જે વિધેય છે એને આપણે fx કહીશું fx is equal to x વર્ગ માઇનસ 2 નું x બરાબર 10 આગળનું વિકલન મેળવો તો સૂત્ર શું થશે f ડેશ 10 બરાબર હમણાં આપણે જે ચર્ચા કરી એવું થશે એના માટે મારે f 10 ની જરૂર પડશે f 10 is equal to x ની જગ્યાએ 10 મૂકું 10 નો વર્ગ 100 માઇનસ 2 is equal to 98 f ડેશ 10 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 સૂત્ર મૂકી છે અત્યારે fx માઇનસ fa છેદમાં x માઇનસ a એટલે 10 મૂકેલા છે શરૂઆતમાં તમે આ સૂત્ર મૂકી અને એની x ની જગ્યાએ 10 મૂકી શકો fx એટલે x વર્ગ માઇનસ 2 f 10 એટલે હું 100 માઇનસ 2 લખું છું બગડો બગડો કેન્સલ થઈ શકે બગડો આગળ સૂત્ર છે બંને ની વાત બાકી છે ઉપર સમાન ઘાત છે નીચે એક એક ઘાત છે પાછળના પદની એક ઘાત દ્વારા એટલે 20 જવાબ મળશે ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર સૂત્રની મદદથી આનું વિકલન આપણે કરશું ત્યારે પહેલા પદનું વિકલન માઇનસ બીજા પદનું x વર્ગનું શું થશે તો એનું સૂત્ર છે ઘાત આગળ આવી જાય અને એક ઘાત બાદ થાય તો એ મુજબ f ડેશ x નું લખું તો આ x વર્ગનું 2x થાય અને અચળ પદનું વિકલન 0 થાય આ f ડેશ x પણ તમને પ્રશ્ન પૂછેલો x બરાબર 10 આગળ વિકલન મેળવો તો x ની જગ્યાએ હું 10 મૂકીશ 2 ગુણ્યા 10 એટલે 20 આ રીતે આ બે સ્ટેપમાં આગળ ઉપર આવશે પણ અત્યારે આપણે પ્રથમ સિદ્ધાંતની મદદથી એટલે કે વ્યાખ્યાની મદદથી વિકલન ગણી છે પછીનો દાખલો 99x નું x બરાબર શું આવેલું fx બરાબર 99x 100 આગળનું કીધું છે એટલે આપણે f 100 મેળવી છે ઇઝ ઇક્વલ ટુ 99 ગુણ્યા 100 ગુણાકાર કરવો નથી તો x બરાબર 100 આગળનું વિકલન એટલે f ડેશ 100 x ટેન્ડ્સ ટુ 100 fx માઇનસ f 100 છેદમાં x માઇનસ 100 સૂત્ર બહુ સહેલું છે આ બંનેની બાદબાકી નીચે છે ઉપર બંનેને f લાગુ પડેલા છે લિમિટ x ટેન્ડ્સ ટુ 100 fx એટલે મને લખીશ 99x f 100 એટલે 99 ગુણ્યા 100 છેદમાં x માઇનસ 100 99 કોમન લઈ લો છેદમાં x માઇનસ 100 x માઇનસ 100 કેન્સલ હવે અચળ પદ x ની કિંમત 100 ની નજીક જાય એમાં કોઈ ફેર પડતો નથી તો x ની જગ્યાએ 100 મૂકો કે છે જ નહીં 99 જવાબ અને આમ પણ તમે 99 x નું વિકલન કરો અત્યારે આપણે સૂત્રની મદદથી તો 99 અચળ અચળ કોમન x નું 1 હવે x ની જગ્યાએ 100 મૂકો સામે કે છે જ નહીં
હોત તો x ની જગ્યાએ 100 મૂકત અને પછીનો દાખલો માત્ર x નો છે એટલે 3 જો